હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ટેસ્ટફુલ બટાકા પોહા કેવી રીતે રેડી કરવા એની રેસીપી બતાવીશ. બટાકા પોહા એ દરેક ગુજરાતીઓનો મોસ્ટ પોપ્યુલર બ્રેકફાસ્ટ છે. તો રેસીપી શરૂ કરતાં પહેલાં, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. બટાકા પોહા બનાવવા માટે મેં અહીં 2 કપ આ રીતના જાડા પોહા લીધા છે અને એની સાથે આ રીતનો એક મોટી સાઇઝનો બટાકો અને આ રીતે એક મોટી સાઇઝનો કાંદો લીધો છે. એક લીંબુ લીધું છે, એનો જ્યુસ કાઢી લઈશું. કાંદા અને બટાકાની છાલ કાઢીને બારીક સમારીને રેડી કરીશું. 5 ટીખા લીલા મરચાંને બારીક કાપી લીધા છે. ફ્રેશ કરી લીમડાના પાન. સૂકા મસાલામાં જોઈશે જીરું, રાઈ, હળદર. 3 ટેબલ સ્પૂન સુગર પાવડર લીધો છે, મીઠું સ્વાદ પ્રમાણે, અને તેલ. કાંદા અને બટાકાની છાલ કાઢીને પાણી વડે સારી રીતે વોશ કરી લીધા અને ત્યારબાદ બંનેને આ રીતે કાપી લીધા છે. હવે બટાટા પોહા બનાવવા માટે ગેસ ઓન કરીને એક કઢાઈ ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે. ગેસની ફ્લેમ હમણાં લો ટુ મીડિયમ રાખીશું. કઢાઈમાં 4 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે તો એમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. રાઈ ચટકવા લાગી છે તો એમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. 1 ટીસ્પૂન વ્હાઈટ તલ એડ કરીને મિક્સ કરીશું. સાથે એમાં 10 થી 12 કઢી લીમડાના પાન એડ કરીશું. હવે એમાં બારીક કાપેલા કાંદા અને બટાટા એડ કરીને મિક્સ કરીશું. બે ટેબલ સ્પૂન જેટલા કાચા સિંગદાણા લીધા છે એ એડ કરીને મિક્સ કરીશું. હવે કઢાઈને ઢાંકણ લગાવીને કવર કરીશું એટલે કાંદા અને બટાટા સારી રીતે કૂક થઈ જાય. 5 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને કાંદા અને બટાટામાં સ્પૂનની મદદથી એકવાર હલાવી લઈશું. ફરીથી કઢાઈને ઢાંકણ લગાવીને કવર કરીશું. પોહાને એક મોટા બાઉલમાં કાઢીશું અને એમાં પાણી નાખીને એને સારી રીતે વોશ કરી લઈશું. હવે પોહાને પાણીમાંથી આ રીતની એક કાણાવાળી ચાળણીમાં કાઢી લઈશું. હવે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને કાંદા અને બટાટાને ચેક કરીશું. કાંદા અને બટાટા કૂક થઈ ગયા છે તો હવે એમાં બારીક કાપેલા લીલા મરચાં અને 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીને મિક્સ કરીશું. 1 ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા અને 1 ટેબલ સ્પૂન જેટલી કિસમિસ એડ કરીને મિક્સ કરીશું. 1.5 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીને મિક્સ કરીશું. હવે એમાં પોહા એડ કરીને પોહાને કાંદા અને બટાટા સાથે સારી રીતે મિક્સ કરીશું. હવે એમાં સુગર પાવડર એડ કરીશું. સાથે લેમન જ્યુસ એડ કરીને બધું સારી રીતે મિક્સ કરીશું. બટાટા પોહા રેડી થઈ ગયા છે તો એમાં બારીક કાપેલા લીલા દાણા એડ કરીને મિક્સ કરીશું. હવે આ ટેસ્ટફુલ કાંદા બટાટા પોહા સર્વ કરવા માટે રેડી થઈ ગયા છે તો એને સર્વ કરવા માટે એક ડીશમાં કાઢીશું અને ઉપરથી બારીક કાપેલા લીલા દાણા નાખીશું. આ રીતે કાંદા બટાટા પોહા બનાવીને સવારના નાસ્તામાં કે સાંજે હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે પણ બનાવીને ખાઈ શકાય. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે અને એ બિલકુલ સરળતાથી અને ઓછા ટાઈમમાં રેડી થઈ જાય છે. તો આ કાંદા બટાટા પોહાની રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરો અને સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.